ડભોઈ તાલુકાના ટીંબી ગામે આવેલ રામાપીરના મંદિરે પૂજ્ય દામોદર સાહેબના મધુર કંઠે કીર્તિદાન ગાન તેમજ રામાપીરની યાસોગાથાનું વર્ણન કરતી કથાનું 10 દિવસની કથાનું આયોજન કરાયું છે. ડભોઈ તાલુકાના ટીંબી ગામે આવેલ રામાપીર મંદિર પટાંગણમાં હાલ ચાલી રહેલા કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સરકારની ગાઈડલાઇન મુજબ સેનિટાઈઝર, માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ સાથે ભગવાન રામાપીરની યાસોગાથા અને કીર્તિદાન ગાન ભજનનું આયોજન 10 દિવસનો પારાયણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં ડભોઈના સુપ્રસિદ્ધ અને મોરારી બાપુના ઉપાસક પૂજ્ય દામોદર સાહેબના કંઠે 10 દિવસ રામાપીરની યાસોગાથા સંભાળવામાં આવશે. આ પ્રસંગે ડભોઈના ટીંબી હનુમાન મંદિરના નર્મદાપુરી બાપુ, લક્ષ્મણ બાપુ સહિત આયોજન રોહિત ગોપાલભાઈ પરમાર, જશુભાઈ રોહિત, અશોકભાઈ સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી કથાનું રસપાન કર્યું હતું. જય રામાપીર. ડભોઈ તાલુકાના ટીંબી ગામમાં રામદેવપીર મંદિરે આજ રોજ તારીખ 5/10/2020ના સંકટ ચતુર્થીના શુભ દિને ડભોઈ ગાયત્રીનગરના અમારા કથાકાર માનનીય શ્રી દામોદર સાહેબના કંઠેથી આજના વૈશ્વિક મહામારી કોરોના જેવી મહામારી હોવા છતાં પણ ભગવાનનું આજે કીર્તિદાન ગાન અને રામદેવ પીર ભગવાનની યશોગાથા, એમનું બચપણથી લઈને સમાધિ અવસ્થા સુધીની જે કથા છે તેનું ગાન આપણા કથાકાર જે સંત શિરોમણી મોરારી બાપુના ઉપાસક છે એવા દામોદર સાહેબના કંઠેથી અહીંયા 10 દિવસ પારાયણ થશે અને આ પારાયણ દ્વારા આજની આ વૈશ્વિક મહામારીને, આ કોરોના જેવી ભયંકર બીમારીને ભગવાન દૂર કરે, બધાનું આયુષ્ય સ્વસ્થ રાખે, સારું રાખે, નિરોગી રાખે તેના અનુસંધાનમાં આજના આ સરકારની ગાઈડલાઇન્સ મુજબ જેટલી પણ એ હશે તેનું અમે અહીંયા પાલન કરીશું, સેનિટાઈઝિંગ કરીશું, ડિસ્ટન્સ રાખીશું અને તેના કાયદા અનુસાર જે પણ લગતી એ હશે તેનું અમે અહીંયા ગાઈડલાઇનથી પાલન કરીશું અને ભગવાન શ્રી રામદેવ પીર દાદાનું યશોગાન ગાઈને અહીંયાથી અમે પાવન થઈશું. તમારું નામ શું છે? હું, મારું નામ પરમાર રમેશભાઈ ગોવિંદભાઈ, હું સંખેડા ગુંડીચા હાઈસ્કૂલમાં ટીચરમાં છું.